કિંજલ, અમિત શાહ કલોલમાં રોડ શો કરશે, કાર્યકર્તાઓ સાથે પણ બેઠક કરશે, અને ખાસ કરીને કયા મતદાતાઓને પ્રભાવિત કરવા માટે આ રોડ શોનું આયોજન? જી, જે રીતે પહેલી વખતે અમિત શાહ કહી શકાય કે ગાંધીનગર બેઠક ઉપરથી લડી રહ્યા છે, ત્યારે અમદાવાદની સાથે હવે તેઓ જે તેમનો મતવિસ્તાર છે કલોલ તરફ આગળ વધી રહ્યા છે. કલોલમાં તેઓ રોડ શો કરવાના છે. શિવાની કલોલની જો વાત કરવામાં આવે તો પાટીદારોનો ગઢ કલોલ માનવામાં આવે છે. સૌથી વધારે જે વસ્તી છે તે કલોલની રહી છે. નીતિન પટેલ પોતે પણ કલોલમાંથી આવી રહ્યા છે. તો તેવા સંજોગોની અંદર જે રીતે એક નારાજગી અમિત શાહને લઈ અને પાટીદારોમાં હોવાની એક એવી માન્યતા છે. ગત વખતે પણ હમણાં જ્યારે ગઈકાલે પણ તેઓ આવ્યા હતા ત્યારે પણ તેમણે પાટીદારોને જે સેવાભાવી હશે, સેવા સંસ્થાઓ હતી તેમની સાથે બેઠક કરી હતી. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જ્યારે એક આહવાન કરવામાં આવ્યું છે અને ભાજપ દ્વારા એક એવી કહી શકાય કે એક જાહેરાત કરવામાં આવી છે કે અત્યાર સુધીની સૌથી પ્રચંડ લીડથી આ બેઠક ઉપર જીત મેળવવાની છે. તો બીજી તરફ જોવા મળી રહ્યું છે કે સીધી ચાવડા પણ પોતાનો પ્રચાર શરૂ કર્યો છે. એટલે આ બેઠક માટે ભાજપ માટે જીત કરતાં લીડ વધારે જરૂરી છે, કેમ કે ભાજપની પોતાની કઈ જાહેરાત છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે આ બેઠક ઉપરથી લડી રહ્યા છે ત્યારે લીડ મેળવવા માટે પાટીદારોના વોટ બેંકમાં ક્યાંય પણ 19-20 ન થાય અને વધુમાં વધુ વોટ પાટીદારોના ભાજપને મળે તેની માટે કલોલની અંદર પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. કલોલમાં રોડ શો કરવામાં આવશે. લગભગ તમામ જે વિસ્તારોમાંથી તે તમામ માર્કેટમાંથી આ રોડ શો કરશે અને ત્યારબાદ ગાંધીનગરની અંદર બેઠકો પણ કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે અમિત શાહ દ્વારા દેશભરની અંદર પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે પોતાની કોન્સ્ટિટ્યુન્સીમાં કોઈ પણ પ્રકારની ગફલત ન થાય તેની માટે તેમના જે વિશ્વાસુ લોકો છે તે તો કામે લાગ્યા છે, પરંતુ સ્થિતિ દેખરેખ અમિત શાહ પણ રાખી રહ્યા છે. અને જ્યારે હવે ગણતરીના દિવસો બાકી છે, 10 કે 12 દિવસ બાકી છે, તેવા સંજોગોમાં અમિત શાહ દેશની સાથે પોતાની કોન્સ્ટિટ્યુન્સી પર સીધું ધ્યાન રાખશે. બિલકુલ કિંજલ, જોડા માટે આભાર.